બધી રીતનું થઈ શકે છે. હું આપને બતાવું આ એક કરીને. ગરમ કરી લઈશું. ખજૂર ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આને હલાવી લઈશું અને એકદમ આવી રીતે કરી અને મેશ કરી નાખવાનું છે. આપણે થશે કે આટલા બધા અંજીર છે એ પ્રમાણમાં ખજૂર ઓછા છે. હા, કારણ કે મિત્રો મારા હસબન્ડને પણ કોવિડ થયું, મારા કરતાં વધારે હતો. હું હોમ ક્વોરન્ટાઈન હતી અને એ હોસ્પિટલાઇઝ હતા, 15 દિવસ હોસ્પિટલમાં રહેલા. અલબત્ત હવે સારું થયું છે, પણ એમને તો આપ સમજી શકો છો કે મને જો આટલી નબળાઈ લાગેલી હોય તો એમની તો કેવી દશા હોય. અને આ COVID-19નું એક તારણ જે નીકળ્યું છે એમાં એ આવ્યું છે કે 50% લોકોને આ COVID-19 થાય એમાં ડાયાબિટીસ ભલે કામ ચલાવ પણ ડિટેક્ટ થાય છે. અને એટલે મારા હસબન્ડને થોડું ડાયાબિટીસ આવ્યું છે એટલે મેં ખજૂર ઓછું લીધું છે અને
અંજીર વધારે પ્રમાણમાં લીધા છે. આ ઇમ્યુનિટી બૂસ્ટર દરેક જણાએ, જેને કોવિડ આવી રીતે હોમ ક્વોરન્ટાઇનમાં પણ, સાચો ઘણી વખત ગણાય સાંભળવા મળે છે કે એને કોવિડ થયો હતો અને 8-10 દિવસમાં જ એકદમ સારું થઈ ગયું. એને જે કહેવાય ને, આપણે મારી ભાષામાં હું કહું છું કે એને એ પ્રકારનો થયો હોય, એટલે કે એકદમ માઇલ્ડ, કે કોવિડ આવી અને આમ જતો રહ્યો હોય, આમ ચક્કર મારીને જતો રહ્યો હોય. પણ જેને ખરેખર કોવિડ થયો હોય, આપે મારા પહેલાના વિડીયો જોયા હશે અને સાંભળ્યા હશે એનો મારો અવાજ અને અત્યારનો મારો અવાજ આપ સાંભળી રહ્યા છો, એમાં પણ આપને ફેર લાગતો હશે. એટલી બધી નબળાઈ આવી જાય છે. આપને થશે કે હું કેમ આ કરું છું. અલબત્ત આ ઝીણું ઝીણું સુધારવાનું, સમારવાનું, કે આ મેં નથી કર્યું હો મિત્રો, મારી ડોટરે કરી આપ્યું છે. હું તો આ તમને બતાડવા પૂરતું જ અહીંયા કરી રહી છું. હવે આપણે આને મેશ કરતા જઈશું અને એમાં ધીમે ધીમે થોડો થોડો કરીને સૂકા મેવાનો જે ભૂકો કરેલો છે એ ઉમેરતા જઈશું. થોડો ભૂકો હું ઉમેરું છું. આવી રીતે આપણે બધો ભૂકો અંદર ઉમેરી દઈશું.